નમસ્કાર સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે હું છું સંજય રાવલ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના નારાયણપુર ગામેથી સગીરાને અને માનસા તાલુકાના દેલવાડાનો ઈસમ ભગાડી જતા સગીરાના પિતા દ્વારા પ્રાતિત પોલીસ સ્ટેશનમાં દેલવાડાના ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી માત્ર ત્રીસઠની ડિઝાઇનથી પોલીસે દુષ્કર્મીને ઝડપ્યો અપાવી અંતિમ શ્વાસ સુધીની સજા ટિકિટ વેચણીમાં આપના કાર્યકર્તાઓની એકબીજા સાથે મારા મારી રાહુલ દ્રવિડે કર્યો ઈશારો બે ખેલાડીઓ માટે અત્યારે ટીમમાં જગ્યા નથી વાયબટ તો મોકુ પણ તે પહેલા સરકારે કરી દીધું પચાસ હજાર કરોડ રૂપિયાનું આધાર કોવિડની સ્થિતિ બગડતા રાજ્યના તમામ આરોગ્ય કર્મીઓની રજાઓ રદ તુરંત હાજર થવા આદેશ ગુજરાતની નવી મતદાર યાદી તૈયાર કુલ કરોડ મતદાતા હજુ પણ નામ નોંધાવી હિંમતનગર તાલુકામાં મફળીનું ઉત્પાદન કરેલ ખેડૂતોને અમદાવાદ અને ઈડનના વેપારીઓએ છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે લાખો રૂપિયાની મફળી ખરીદી કર્યા બાદ ખેડૂતોને રાતા પાણીએ નવડાવી દીધા છે આરોપી વેપારીઓએ હિંમતનગર ઉપરાંત ઈડર અને પ્રાંતિજના ખેડૂતો સાથે પણ છેતરપિંડી આચરી છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સાચોદર ગામની પોસ્ટ ઓફિસમાં પોસ્ટમાસ્ટરે સુકન્યા સમૃદ્ધિ યોજના અને રિકેરિંગ ખાતેદારોની રકમને બારોવાર ચાવ કરી જઈ ઊચાપદ આચરી છે જેને લઈને હિંમતનગર ગામ્ય પોલીસ સ્ટેશનમાં પોસ્ટમાસ્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે જિલ્લાના વિજયનગર કુંડલા માર્કેટયાર્ડના ચેરમેન વાઇસ ભાજપ પરિવાર દ્વારા કોંગ્રેસ હાઈ હાઈના નારા સાથે કેન્ડલ માર્ચ યોજી બનાસકાંઠા જિલ્લામાં આજે શનિવારે વહેલી સવારથી ધુમ્મસપુર્યું વાતાવરણ છવાતા વાહન ચાલકો પરેશાન થયા છે હાઈવે પર બીજી બિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે પત્રકાર એકતા સંગઠનનો ભરૂચ જિલ્લાનો સ્વેમિલન સંમેલન કાર્યક્રમ માહિતી વિભાગના પટાગણમાં યોજાયો જેમાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વોરવાડ અને અમરાપુર ખાતે વહેલી સવારે પ્રાંતિજ હિંમતનગરની વીજ ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રાંતિજના વોરવાડમાંથી અગિયાર લાખની વીજ ચોરી તો અમરાપુરમાંથી એક લાખની વીજ ચોરી ઝડપાઈ હતી પ્રાંતિજ અને અમરાપુરમાંથી કુલ અગિયાર જગ્યાએથી વીજ ચોરી ઝડપાઈ જૂનાગઢ જિલ્લાના મારિયા હાટીના ચોરવાર ખાતે બે જૂથ વચ્ચે જાનથી મારી નાખવાની ધમકીઓ આપનાર પોરબંદરનો કાર ચાલક આખરે પોલીસના સકંજામાં તો આ સાથે સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો